केशोदमां व्याजखोरोना त्रासथी कंटाळीने गृहउद्योग चलावता वेपारीओने मोतने वालू कर्युं। केशोदमां व्याजखोरोना विषय चक्रमां फसाई गया बाद कंटाळीने एरपोर्ट रोड पर धार विस्तारमां सिंधी मंदिर पासे रहता विनोदकुमार घनश्यामदास रोचीरामाणीए बपोरे झेरी टीकड़ा खाई मोतने वालू कर्युं छे। केशोद शहेरमां भूंगळा तैयार करी वेचवानो गृहउद्योग चलावता विनोदभाई घनश्यामभाईए झेरी टीकड़ा खाई लीधा। सारवार माटे खानगी हॉस्पिटलमां खसेडवामां आव्या त्यारे सारवार दरमियान मौत निपजता केशोद सब डिस्ट्रिक्ट सिविल हॉस्पिटल खाते पोस्टमोर्टम माटे खसेडवामां आव्या हता। मृतक विनोदभाई घनश्यामभाई पासेथी सुसाइड नोट मळी आवी छे। केशोद पोलीस द्वारा आगळनी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। राज्य सरकार द्वारा व्याजखोरो विरुद्ध झूंबेश शुरू करवामां आवी छे त्यारे केशोद शहेरमां व्याजखोरोना त्रासथी बीजो भोग लेवायो छे। ए दर्शावे छे કે સરકારના અભિયાનથી કોઈ ફાયદો થતો નથી। મારું નામ જેઠાણી દિવ્યેશ છે અને હું વિનોદભાઈ રોચીરામાણી ઘનશ્યામભાઈનો ભાણેજ છું। શું બનાવશો ભાઈનો? પેલા ભાઈ મારા મામા છે અને તેમને લગભગ 12:30 ની આસપાસ ટીકડા ખાધેલા છે સેલફોર્સમાં, અને મારા મિત્ર એવા માસિયા કાનાભાઈને ફોન કરેલો અને કાનાભાઈએ તરત જ મને ફોન કરેલો। ત્યારબાદ અમે સીધા પાનદેવ સમાજ પાસે ગયા અને ત્યાં હતા। ત્યાંથી અમે તેમને લઈને રઘુવંશી હોસ્પિટલે ગયા અને રઘુવંશી હોસ્પિટલે એવું કહેલું કે સાહેબ બહાર છે એટલા માટે તમે બીજે જઈ શકો। ત્યારબાદ સાંગાણી હોસ્પિટલે ગયા અને ત્યાં જતાં તેમને દાખલ કરેલા અને લગભગ 21:00 ની આસપાસ ત્યાં પહોંચેલા અને 2:20 સુધી મારા મામા જે વિનોદભાઈ છે તેમનું મૃત્યુ થયેલ અને તે સમયે તેની પાસેથી મળેલી તમામ વસ્તુ અમે લીધેલ, જેમાં સુસાઇડ નોટ હતી, મોબાઈલ હતો અને થોડા ઘણા પૈસા હતા અને સેલફોન્સની ટીકડીના પેલા ડબ્બી હતી। સુસાઇડ નોટમાં શું લખેલું? સુસાઇડ નોટમાં શું લખેલું? સુસાઇડ નોટમાં ઘણા બધા વ્યાજખોરો છે જે બરાબર તેઓ દ્વારા પૈસા લીધેલા હતા, તેઓ તેમને અવારનવાર ત્રાસ આપતા અને એ રીતે ધાક ધમકીથી ડરાવતા, એવી રીતનું લખાણ લખેલ છે। અને અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં આવેલા છીએ પીએમ માટે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે, અમે એટલું ધારીએ છીએ કે તંત્ર જવાબદાર હશે ને એ રીતે કાર્યવાહી કરશે, અને જો વ્યાજખોરોને આ રીતે ઝડપે નહીં કરે તો પેલું 90 દિવસનું ભાગાણીનું જે નિવેદન હતું એ કેટલું સફળ થશે એ અભી અમે જોઈ શકીએ છીએ।